धोरण सात गुजराती प्रथम सत्र तेमा छठो पाठ छे भिखू। भिखू प्रकरणना लेखक छे गौरीशंकर गोवर्धनराम जोशी, जेमनु उपनाम छे धूमकेतु। धूमकेतु ए गुजराती साहित्यनु खूब ज जाणीतु नाम छे अने टूंकी वार्ता क्षेत्रे तेमनु प्रदान सविशेष छे। तेमणे आ प्रकरणमां खूब ज हृदयस्पर्शी वर्णन कर्युं छे। भिखू एक नानकड़ो छोकरो छे जे तेना कुटुंबनो आधार स्तंभ छे अने जे कंई भीखमां मळे छे ते वहेंचीने खाऊं तथा कुटुंबनो तथा पोताना भाई भांडुओनो ख्याल राखवो ते गुण तेनामां रहेलो छे। પોતાના ભાઈ ભાંડુઓને ખાવાનું મળે તે માટે તે અસત્ય પણ બોલે છે કે મેં જલેબી અને દાળિયા ધરાઈને ખાધા છે। ભીખુના અંતરની આ અમીરાત એના દિલની લાગણી એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે। तो चालो विद्यार्थी मित्रों, आपणे सौप्रथम आ पाठ वांचीए, जोईए, समझीए अने माणीए, त्यारबाद आपणे तेना अभ्यास अने स्वाध्याय तरफ जशुं। सांजना सात थवा आव्या हता अने ऊंचे चढ़ेला मिलना धुमाड़ा नीचे उतरीने वीजळीनी रोशनीने झांखी करी रह्या हता। મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું। અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો। એક કંગાલ પર ઇતની રહેમ કરો, દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા। પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો। ફરી એ જ શબ્દો સંભળાયા। મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી। એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા। એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ। સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલા તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો ને તેની મા આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી। તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી। હું પાછો હટ્યો, ત્યાં એક જણા સાથે ભટકાયો। માફ કરજો માસ્તર, કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા। એક કંગાળ પર ઇતની રહેમ કરો, એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી। તેના પગ પાસે ઉઘાડે શરીરે ત્રણ છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારાની સામે જોયા કરતું હતું। બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી। ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું, પોતે છોકરા માટે જ જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું। મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો। એ ખિસ્સાએ બે કલાક પહેલા જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોંઠો પડ્યો, માત્ર ત્રણ પૈસા જ હાથે ચડ્યા। નવ આના સિનેમાએ ને રોકડા સવા છ આને હોટલે ઉપાડી લીધા હતા।
સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલા જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કાંઈ ખાવાનું છે? શું છે, લાવ જોઉં. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાને હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને શિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલા સહજ તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈઓ જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. એના અંગ પર એકે સાજું લુગડું ન હતું કે એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચક્રાઓ ખાઈ પેલા છોકરાની પડખે, પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. તે શાંત લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાશેર જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અર્ધી આશામાં, અર્ધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા તરફ જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઉચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભોંઠો પડેલો હાથ તેણે પોતાના લઘર વઘર કંગાળ પહેરણમાં છુપાવી દીધો. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી, એ આંખ પણ નથી કે શું? એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભેલા કોઈએ, જા જા જા, અહીં કેમ ઊભો છે? તારે શું લેવાનું છે? તારે શું લેવાનું હોય? એમ કહી તેને ધિક્કાર્યો. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે, દ્રઢ પગલે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ, સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય? તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે,
કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. કદાચ શું એમ જ હશે. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથરું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું હતું ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચીથરામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચીથરું વીટાળી તે ત્રણ દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. હા માં, તે શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? માં, પેલી જલેબીની દુકાન છે ને, ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. હે? હા માં. અમારો ભાગ, અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાળ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને? હા. કેટલા પૈસાના દાળિયા લાવ્યો? છ. એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું, 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડું માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો. એને મદદ. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલો કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી. મેં હોટલને સિનેમાને આજે બીજી વખત સંભાર્યા. છેક એની પાસે સરીને મેં કહ્યું, છોકરા, તારું નામ? અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા, તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું ને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાબ. અભ્યાસનો પહેલો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. પહેલો પ્રશ્ન. અહીં માણસનો ઠઠારો એટલે ક ધક્કામુક્કી, ખ ભીડ, ગ મેળો, ઘ ઝગમગાટ. માણસનો ઠઠારો એટલે કે ભીડ માટે જવાબ આવશે ખ ભીડ. પ્રશ્ન બીજો છે. હું એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પર ચઢી ગયો એટલે પગેથી ચાલીને ગયો, ફૂટપાથ પર ગયો, રોડ પર ગયો કે
એક પ્રકારના વાહનમાં ગયો. જવાબ છે ખ, ફૂટપાથ પર ગયો. ત્રીજો પ્રશ્ન, ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે શબ્દનો અર્થ શું છે? ક, નોકરી કરતો હતો. ખ, કુટુંબમાં જવાબદાર. ગ, કમાતો. કે ઘ, અડગ. જવાબ છે ખ, કુટુંબમાં જવાબદાર. ચોથો પ્રશ્ન, ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? ક, દિલ્હીની. ખ, અમદાવાદની. ગ, ગોંડલની. કે ઘ, વીરપુરની. આપણે જાણીએ છીએ આ આખી ઘટના કયા શહેરમાં બની હતી. સરસ, અમદાવાદ. માટે જવાબ આવશે ખ, અમદાવાદ. અભ્યાસનો પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? જવાબ છે ફૂટપાથ પર, પરંતુ આપણે આખા વાક્યમાં જવાબ લખશું, માટે આ પ્રમાણે લખી શકાય, લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ પર ચાલતા હતા. બીજો, છોકરાની મા તરફ શોફરે શા માટે ઠપકાભરી નજર નાખી? આપણને ખ્યાલ છે છોકરું રમતું રમતું રસ્તા વચ્ચે આવી ગયું હતું અને પાછળથી મોટર આવતી હતી, જો શોફરનું ધ્યાન ન હોત તો છોકરું કચરાઈ ગયું હોત. આથી છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની મા તરફ શોફરે ઠપકાભરી નજર નાખી હતી. પ્રશ્ન ત્રીજો છે, લેખક સ્ત્રીને 3 પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા? લેખકે સ્ત્રીને 3 પૈસા આપ્યા, આથી પૈસાના ખખડાટથી છોકરું જાગી જાય છે. આ છોકરું રખેને લેખકને હેરાન કરે એ વિચારથી લેખક દૂર જતા રહ્યા. ચોથો પ્રશ્ન, છોકરા એના ભાઈને શા માટે વળગી પડ્યા? છોકરા ભૂખ્યા હતા, આથી તેના ભિખારી ભાઈને વળગી પડ્યા કે ભાઈ કશું ખાવાનું લાવ્યો હશે, તેમ ધારીને બાળકો તેના ભાઈને વળગી પડ્યા. હવે સમય છે ગૃહકાર્યનો. આ પાઠના રૂઢિપ્રયોગો તમારે ગૃહકાર્યમાં કરવાના છે. રૂઢિપ્રયોગોના પહેલાં અર્થ આપવાના અને ત્યારબાદ રૂઢિપ્રયોગના જે શબ્દો છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે.